જુઓ મને ઓરડો સાફ કર્યા પછી શું મળ્યું? મારું બાળપણ, મારી ગોટીઓ. અરે વાહ, આ તો ખૂબ જ સુંદર છે. મૂષક એ તને પૂછી રહ્યો છે કે શું તું એને થોડી ગોટીઓ આપી શકે છે રમવા માટે? હા હા, કેમ નહીં અગમ. તને નાનો મોટો, લાલ, પીળો, વાદળી, લીલો, જે પણ ગોટી ગમે છે લઈ જા, પણ કાલે મને પાછો આપી જાજે. સારું થયું પ્રભુ તમે આવી ગયા, હજુ સુધી આને હોશ નથી આવ્યું. અરે વાહ, મને લાગે છે કે તું હવે સાજો થઈ ગયો છે અગમ. ચાલ તો પછી મને ગોટીઓ આપી દે. નહીં, આ શક્ય નથી. શું શક્ય નથી? આ પૂછી રહ્યો છે કે આપણે બધા કોણ છીએ એટલે આણે યાદદાશ્ત ગુમાવી દીધી પ્રભુ. પ્રભુ કૃપા કરીને ચમત્કાર કરો, જો અગમ આપણને ભૂલી જશે તો આપણને ખરેખર દુઃખ થશે. હા પ્રભુ, અને હું મારી ગોટીઓ પણ પાછી નહીં મેળવી શકું. તેની યાદશક્તિ ખરેખર જતી રહી છે. યાદશક્તિ પાછી લાવવાનો એક જ ઉપાય છે. અને તે ઉપાય શું છે પ્રભુ? તેના મગજની સારવાર. પહેલા મોટી કરવતથી એની ખોપડી કાપીશ અને પછી તેના મગજના કોષોને અંદરથી ઠીક કરવા પડશે. શું થયું અગમ? શું તારી યાદશક્તિ પાછી આવી ગઈ? જુઠ્ઠું નહીં બોલ અગમ, હું જાણું છું તે તારી યાદશક્તિ ગુમાવવાનો ઢોંગ કર્યો હતો, તે પણ એટલા માટે કે તારે મૂષકને તેની લખોટીઓ પાછી ના આપવી પડે. ખરું કહ્યું ને? તમે સાચું કહ્યું પ્રભુ. મારી ગોટીઓ. જો તે ફરીથી ભવિષ્યમાં ભૂલ કરીને અગમ, તો ખરેખર હું તને બહુ મોટી સજા આપીશ.